ચાલો, ઘણા ટાઈમે આપણે મળીએ છીએ. આજે એક્ઝામ સરસ ગઈ હશે, બધાની પેપર એક બે દિવસમાં ચેક કરીને આવી જશે. બે પેપર હજી કાલે આવ્યા, બધા પેપર ચેક કરી માર્ક મૂકીશ તમને, બરાબર. હવે જો, ગઈકાલે મેં તમને પીડીએફ ફાઇલમાં ગણ પરિચય ચેપ્ટરનું થોડુંક રિવિઝન આપ્યું હતું, બરાબર. અંતરાલ વિશે, સૌરૃત અંતરાલ વિશે, વિવૃત, સૌરૃત, સૌરૃત વિવૃત, આ બધું આપણે ભણી ગયા છીએ. એ કાલે થોડુંક રિવિઝન કરાવ્યું, કેમકે આ ચેપ્ટરમાં એની જરૂર પડશે. ચેપ્ટર એકદમ ઇઝી છે, બરાબર, અને આપણે એકદમ ટ્વેલ્થ રિલેટેડ જ ભણશું આ ચેપ્ટર. અને જો નવે તમને ખ્યાલ હોય તો સીબીએસઈમાં તો 30% કોર્સ ડિડક્ટ થઈ જ ગયો છે, આપણે પણ થઈ જશે. અમુક ચેપ્ટર આખા આખા કાઢી નાખવાના છે, એટલે જોઈએ હવે, એ એક બે દિવસમાં આવી જશે. આ ચેપ્ટર તો હશે જ, એનું કારણ છે કે 12મામાં મેઇન એક ચેપ્ટર છે 7 માર્કનું, એમાં આ ચેપ્ટરની જરૂર પડશે. તો જુઓ, ચેપ્ટર છે 6ઠું, સુરેખ અસમતાઓ. ચેપ્ટરનું નામ જ એમ કે છે, અસમતા એટલે શું? તો કે લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, એ બધું હોય ને, જ્યારે ખાલી ઇક્વલ ટુ હોય ને, એને સમાન સમતા કહેવાય. લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઇક્વલ ટુ ભેગું હોય એને કહેવાય અસમતા. બરાબરની નિશાનીને સમતા કહેવાય. એકલી નિશાની રાખવું, બરાબરની નિશાની એકલી જ્યારે હોય ત્યારે એને સમતા કહેવાય. દાખલા તરીકે એક્સ બરાબર 5, તો હું એને એમ કહીશ એક્સ છે એ 5 સાથે સમાન છે, એટલે એક્સ 5 છે. પછી જો એક્સ લેસ ધેન 5 ની જ્યારે વાત કરવી હોય તો ઘણું બધું આવશે. એક્સ લેસ ધેન 5 માં મારે ખાલી એન, કેપિટલ એન માં વાત કરવી હોય તો 1, 2, 3, 4. કેપિટલ ઝેડ માં વાત કરવી હોય તો માઇનસ વાળા બધા -1, -2, -3, 0, 1, 2, 3, 4 એવું બધું આવશે. હમણાં આપણે ઉદાહરણ જોશું ટેક્સ્ટ બુકના, અત્યારે પહેલા થોડીક ચર્ચા કરી લેજો. એકદમ ઇઝી ચેપ્ટર છે, બરાબર. અને આ ચેપ્ટરમાં હું તમને જેટલું કરાવું, આપણે 12મામાં જરૂરી છે એનાથી વધારે કરશું. અમુક દાખલા સાવ નકામા છે, એ જોવા હશે તો જોશું સમય હશે મુજબ, કેમકે હવે ધીરે ધીરે આપણે ચેપ્ટર અમુક જલ્દી જલ્દી નાના નાના છે ને, ઇઝી ઇઝી પહેલાં કરી લેશું. ત્રિકોણમિતિ છે એ તો મને શક્ય હશે તો જ ઓનલાઈન ભણાવીશ, નહીતર એ લાઈવમાં જ આપણે ભણશું, કેમકે ત્રિકોણમિતિ છે એ મેઇન વસ્તુ છે. 12મામાં ત્રિકોણમિતિ તમને એકદમ કામ આવશે, 11માનું, 10માનું, પણ એ લાઈવ આપણે ભણશું. ત્યાં સુધી આપણે સહેલા સહેલા ચેપ્ટર ઓનલાઈન પૂરા કરીએ, એટલે આપણે કોર્સે આગળ હાલતો રહીએ. અને આ લોકડાઉન, હવે કેસ તો જુઓ તમે, વધતા જ જાય છે રોજે રોજ, કંઈ નક્કી જ નથી ક્યારે બધું ખુલશે, સ્કૂલ ક્યારે ખુલશે એ કંઈ નક્કી નથી. બાકી તો બધું ધીરે ધીરે ખુલે છે, અને વળી જ અડધું બંધ કરે ને એવું બધું. આપણું જોઈએ હવે ક્યારે ઓનલાઈન પૂરું થાય, એનું લાઈવ મળીએ આપણે. ચલો, ચેપ્ટર નંબર 6, સુરેખ અસમતા. તો જો તો થોડુંક રિવિઝન કરાવી દઉં, તમને આ બધી નિશાનીથી પરિચિત જ છો, ખાલી એના નામ કહી દો. બરાબરની નિશાનીને ગણિતની ભાષામાં સમતા કહે છે. ગણિતની ભાષામાં એને શું કહેવાય? સમતા. લેસ ધેન અને ગ્રેટર ધેન, ખાલી લેસ ધેન અને ખાલી ગ્રેટર ધેનની નિશાનીને ગણિતની ભાષામાં ચુસ્ત અસમતા. જો એક્સ ગ્રેટર ધેન 5 હોય તો એક્સ 5થી મોટું જ છે, એ ફિક્સ છે, એટલે ચુસ્ત શબ્દ વાપરવાનો. જો હું એમાં ઇક્વલ ટુ ની નિશાની રાખું તો એક્સ 5 અથવા 5થી મોટો છે, એમ બે વસ્તુ બોલવી પડે. આમાં એક જ વસ્તુ બોલાય કે એક્સ 5થી મોટો છે. આમાં બે વસ્તુ બોલાય, એક્સ 5 અથવા 5થી મોટો છે. એટલે ખાલી એક જ નિશાની હોય ને, ગ્રેટર ધેન, એક્સ ગ્રેટર ધેન 5, એક્સ લેસ ધેન 5, એને ચુસ્ત અસમતા કહેવાય. અને જો બે નિશાની સાથે હોય, ઇક્વલ ટુ સાથે રાખું, તો એને મિશ્ર અસમતા કહે છે. ટૂંકમાં આ 4 નિશાની છે એને અસમતા કહેવાય. આને કહેવાય ચુસ્ત અસમતા, આને કહેવાય મિશ્ર અસમતા, બરાબર. એમાં મિશ્ર અસમતામાં ઇક્વલ ટુની નિશાની સાથે આવશે, ચુસ્ત અસમતામાં ઇક્વલ ટુની નિશાની સાથે ન આવે. હવે તમે સુરેખ શબ્દ સાંભળેલો છે 9મામાં, બધે રેખાનો ગ્રાફ એ દોરેલા છે,
ग्राफ पेपर में रेखा ना आलेख दोरेला छे ने, तो जो એમાં બે પ્રકારના સમીકરણ હોય, એક એક ચલનું અને બે દ્વિચલનું. અને એક ચલનું સુરેખ સમીકરણ કહેવાય, બરાબર ઝીરો લખો તો સમીકરણ કહેવાય. શું? ઇક્વલ ટુ ઝીરો લખો તો એને શું કહેવાય? સમીકરણ. પણ આપણે ઇક્વલ ટુ ની બદલે લેસ ધેન, આ ગ્રેટર ધેન, લેસ ધેન, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, આવું જ્યારે તમે લખો આને સુરેખ સમીકરણ કહેવાય. આ એક ચલનું સુરેખ સમીકરણ, આ બે ચલનું સુરેખ સમીકરણ. એમાં જો તમે વચ્ચે નિશાની લેસ ધેન ને એવી બધી લખી નાખો તો એને સમીકરણ ન કહેવાય, એને અસમતા કહેવાય, સુરેખ અસમતા. હજી એકવાર રિપીટ કરી દઉં છું, જો જો તમે એ એક્સ પ્લસ બી બરાબર ઝીરો લખો તો એને ગણિતની ભાષામાં એક ચલનું સુરેખ સમીકરણ કહેવાય. એક ચલ એટલે એક જ છે. પણ જો તમે એમાં આ બધી નિશાનીનો ઉપયોગ કરો, ટૂંકમાં મેં ચારે ચાર લખેલું છે, તો એને એક ચલીય સુરેખ અસમતા કહે છે. એક વસ્તુ ધ્યાન રાખજો, આ એ છે એ ઝીરો ન હોવો જોઈએ, નહીં તો એક્સ વયો જાય. જો હું અહીંયા ઝીરો મૂકું તો એક્સ વયો જાય, એટલે એ કોઈ દિવસ ઝીરો નહીં હોય. નવમા ધોરણની ટેક્સ્ટ બુકમાં તમે બધું જોજો, આ બધી શરત સહિત લખેલું હશે, પણ તમને યાદ ન હોય અથવા તમને ખ્યાલ ન હોય. હવે દ્વિચલ સુરેખ અસમતા કોને કહેવાય? જો તો આને કહેવાય પેલા એ એક્સ પ્લસ બીવાય પ્લસ સી બરાબર ઝીરો, અને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. બરાબર ઝીરો જ્યારે લખો ત્યારે દ્વિચલ સુરેખ સમીકરણ. પણ જો તમે એમાં ઇક્વલ ટુ ઝીરો ની જગ્યાએ જો એ ઇક્વલ ટુ ઝીરો હોય ને, એ એક્સ પ્લસ બીવાય પ્લસ સી બરાબર ઝીરો, તો એને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. પછી જો હું લેસ ધેન, આ ગ્રેટર ધેન, લેસ ધેન, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, આ ચાર માંથી કોઈ નિશાની લખું ને, તો એને કહેવાય દ્વિચલ સુરેખ અસમતા. તો સમીકરણ શબ્દની બદલે શું બોલવાનું? અસમતા શબ્દ આવી જાય. હવે જો તો મેં નંબર આપ્યા છે, આમાં આ બે માં ખાલી એક જ નિશાની છે, આ બે માં એક જ નિશાની છે, બરાબર. એને કહેવાય ચુસ્ત અસમતા. અને ત્રણ ચાર સાત આઠ એમાં બબે નિશાની છે, લેસ ધેન ને ઇક્વલ ટુ ભેગા છે, ગ્રેટર ધેન ઇક્વલ ટુ ભેગા છે, એને મિશ્ર અસમતા કહે છે. હવે આ એક શરત તમારે યાદ રાખવાની, એ નવમા ધોરણની ટેક્સ્ટ બુકમાં તમને જોશો ને તો હશે, એ અને બી ભેગા ઝીરો ન હોય. જો એ અને બી ભેગા ઝીરો લ્યો ને તો એક્સ ને વાય જ નીકળી જાય. એટલે જો આમાં ત્રણ વસ્તુ હોય, એ ઝીરો લ્યો તો બી ઝીરો નહીં હોય, એ ઝીરો નહીં હોય તો બી ઝીરો હોઈ શકે, અથવા બે ઝીરો ન હોય. જો તમે બે ઝીરો લેશો તો આ સમીકરણ બને જ નહીં, એક્સ વાય જ વયા જાય, એક્સ વાય નીકળી જાય દાખલામાંથી. તો હું અહીંયા પાંચ લખેલા હોય તો પાંચ ઝીરો થી મોટા છે એ સાચું જ, અહીંયા પાંચ લખેલા હોય તો પાંચ ઝીરો થી નાના છે એ ખોટું થઈ જાય. ટૂંકમાં એક વસ્તુ યાદ રાખજો, નવમું ધોરણ ટેક્સ્ટ બુક જો કોઈ ભાઈ બહેન કે કોઈ ફ્રેન્ડ બાજુમાં રહેતા હોય એમાં જોજો, એટલે તમને યાદ આવી જાય. એ અને બી એની આ શરત તમારે યાદ રાખવાની, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બરાબર નથી ઝીરો. એનો મતલબ એમ થાય, એ અને બી ભેગા ઝીરો નથી, એ ઝીરો હશે તો બી ઝીરો નહીં હોય, બી ઝીરો હશે તો એ ઝીરો નહીં હોય, અથવા બે ઝીરો નહીં હોય. સમજાઈ ગયો? આ ખાસ યાદ રાખજો. તો જો આને કહેવાય એક ચલની સુરેખ અસમતા, આ ચાર છે એ દ્વિચલ સુરેખ અસમતા કહેવાય. એમાં એક બે પાંચ છ એ ચુસ્તમાં આવશે, કેમ કે એમાં એક જ નિશાની છે, અને બે નિશાની હોય એને કહેવાય મિશ્ર અસમતા. થોડાક ઉદાહરણ આપ્યા છે, જો આમાં મેં એક જ નિશાની રાખેલી છે, ટુ એક્સ પ્લસ થ્રી ગ્રેટર દેન ઝીરો, આ એક ચલની સુરેખ અસમતા, ચુસ્ત બોલો કે ન બોલો કંઈ વાંધો નહીં, આ દ્વિચલ સુરેખ અસમતા છે, ચુસ્ત બોલો તો વધારે સારું. આમાં એક જ નિશાની છે પણ એક ચલ છે, અને એક ચલ ની સુરેખ અસમતા કહેવાય, અને બે ચલ ની સુરેખ અસમતા કહેવાય ચુસ્ત. આ એક ચલ ની
મિશ્ર અસમતા, એક ચલની મિશ્ર અસમતા, આ બે ચલની મિશ્ર અસમતા, બરાબર? ચાલો ઉદાહરણ નંબર પહેલું, એમાં જો n ને z રકમ માં આપ્યું છે અને આ મારા તરફથી, સો ત્રણેય વસ્તુમાં આપણે ભણીએ. કાલ મેં તમને થોડાક દાખલા રિવિઝનમાં મોકલા હતા. જો આપણે સૌરૂત અંતરાલ વિવૃત અંતરાલ ને બધું ભણી ગયા છીએ બીજા આ ગણ પરિચયમાં, એ હવે કામ આવશે. જો 3x લેસ ધેન 200, 30x લેસ ધેન 200 છે તો n માં ઉકેલ શોધો, z માં ઉકેલ શોધો, r માં ઉકેલ શોધો. એટલે શું કરો, x ની કિંમત ગોતવાની છે આપણે. જો પહેલા અહીંથી સ્ટાર્ટ કરો, 3x લેસ ધેન 200, હવે 30 વડે ભાગવાનું બંને બાજુ, એ લખવાની જરૂર નથી, એ સમજી લેવાનું. બંને બાજુ 30 થી ભાગો, અહીંયા 30 30 ઉડી જાય, અહીંયા 30 વધશે, એમાં 1 0 કેન્સલ કરું એટલે 20 ભાગ્યા 3 થાય. 20 ભાગ્યા 3 એટલે 6.33333 6.33 આવશે, બરાબર? તો જો હવે n માં ઉકેલ ગોતશો એટલે 1 થી 6 લેવાના ખાલી, 6.3 થી નાની હોય એવી બધી સંખ્યા n માં, n માં ઉકેલ એટલે શું, અહીંયા 6.66 આવશે. એક મિનિટ, તો એ વાંધો નહીં, આપણા જવાબ સાચા જ રહેશે. હવે જો n માં ઉકેલ એટલે 6.66 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ, તો 1 થી 6. z માં મારે જવાબ લખવો હોય, z માં તો 1 થી 6 તો આવશે જ, 0 આવશે, માઇનસ 1 આવશે, માઇનસ 2 આવશે, માઇનસ 3 આવશે. ટૂંકમાં n પૂછો તો આ જવાબ આવશે, z પૂછો તો આ જવાબ આવશે. અને હવે r, r એટલે વાસ્તવિક સંખ્યાનો ગણ, આખી સંખ્યા રેખા, એમાં અહીંયા એક જગ્યાએ 20 તૃતીયાંશ લખવાનું. હવે કઈ નિશાની છે, લેસ ધેન એટલે ડાબી સાઈડનો ભાગ ઘાટો કરી દેવાનો, આ સાઈડ માઇનસ ઇન્ફિનિટી આવશે. અંતરાલ લખો ત્યારે આ ડાબી સાઈડની સંખ્યા પહેલા જમણી સાઈડની સંખ્યા બાજુમાં, હવે લેસ ધેન છે એટલે નાનો કૌંસ, ઇન્ફિનિટી પાસે હંમેશા નાનો કૌંસ. એટલે આને તમારે 20 તૃતીયાંશને એક્સ લેસ ધેન કેટલા છે, એક્સ લેસ ધેન 20 તૃતીયાંશ, એને ગણની ભાષામાં લખવું હોય તો માઇનસ ઇન્ફિનિટી થી 20 તૃતીયાંશ. એવું હોય ને તો પહેલાં આકૃતિ દોરી લેવાની, પછી આ લખવાનું. ઘણાને આ પહેલાં આવડે પછી આ કરે, ઘણાને આ પહેલાં આવડે પછી આ લખે, બરાબર? એ તમારા ઉપર છે. હવે જો જુદી જુદી રકમ છે, આ થોડોક સાદો દાખલો છે, આમાં થોડુંક અલગ છે. 5x માઇનસ 3 લેસ ધેન 3x પ્લસ 1, એન માં, ઝેડ માં અને આર માં, ત્રણેયમાં જવાબ લખવાના છે x ના. તો જો અહીંથી પહેલા સ્ટાર્ટ કરો, આ રકમ છે 5x માઇનસ 3 લેસ ધેન 3x પ્લસ 1. હવે x વાળા પદ ડાબી સાઈડ અને સંખ્યા જમણી સાઈડ, એ જૂના નિયમ મુજબ જ કરવાનું, કે આ સાઈડ જાય તો પ્લસ થઈ જાય, આને આ સાઈડ લઈ જાઓ તો માઇનસ થઈ જશે. 5x માંથી 3x જાય તો 2x થશે, 3 પ્લસ 1 4 થશે. બંનેને બે વડે ભાગવાનું, બંને સાઈડ બે વડે ભાગો અથવા આ બેને નીચે લઈ જાઓ જે તમને યાદ આવે. જો અહીંયા બેથી ભાગશો એટલે x આવશે, 4 ભાગ્યા 2 એટલે 2 આવશે. હવે બેથી નાની સંખ્યા n માં કઈ છે, તો કે 1, એટલે n માં ઉકેલ 1 આવશે. પછી બેથી નાની સંખ્યાઓ z માં કોણ કોણ છે, તો કે 1 0 ઓછા 1 ઓછા 2 ઓછા 3 બધું. r માં કેટલી બધી સંખ્યા હોય, r માં તો ઘણા બધા હોય. જો 2 થી લઈને આ 2 છે, અહીંયા આછું ટપકું કરી અને આ સાઈડનો આખો ભાગ છે એ 2 થી નાનો જ કે, એટલે એને સંકેતમાં લખાય માઇનસ ઇન્ફિનિટી 2. ઉદાહરણ નંબર 3 એકદમ ઇઝી ચેપ્ટર છે. જો ઉદાહરણ 3 છે, 4x પ્લસ 3 લેસ ધેન 6x પ્લસ 7. હવે આપણે r માં જ વાત કરવાની છે, n અને z ને છે ભૂલી જશું, આપણે પહેલા r ની જ વાત કરશું. હવે થોડુંક ધ્યાન રાખજો,
થોડુંક તમને પાંચમા છઠ્ઠા ધોરણમાં અમુક વસ્તુ ભણેલા હશો, અહીંયા આવડવું જોઈએ. જો પેલા સિક્સ એક્સ ને આ બાજુ લઈ જાઓ, ફોર એક્સ માઇનસ સિક્સ એક્સ, ત્રણ ને આ બાજુ લઈ જાઓ, હવે ચાર માંથી છ જાય તો માઇનસ બે, સાત માંથી ત્રણ જાય તો ચાર. હવે એક ધ્યાન રાખવાનું છે, જો અહીંયા ત્રીસ છે એ ધન સંખ્યા હતી, આ બે છે એ ધન સંખ્યા હતી, એટલે તમે છેદમાં લઈ જાઓ તો આ નિશાની એમ નેમ રહે. હવે અહીંયા તમને માઇનસ વડે જ્યારે ગુણીએ આપણે, જો આ માઇનસ નિશાની મારે સામે લઈ જવી હોય ને તો આ નિશાની ફરી જાય. હું તમને સાવ ઉદાહરણથી સમજાવું, સાદા ઉદાહરણથી જો, માઇનસ બે અને ત્રણ એની વચ્ચે આ નિશાની આવે ને, માઇનસ ટુ લેસ દેન થ્રી આવે. હવે હું બે બાજુ માઇનસ થી ગુણું તો આ પ્લસ બે થઈ જાય, આ માઇનસ ત્રણ થઈ જાય. તો આ જ નિશાની તો હું રાખું તો આ ખોટું છે, બે છે એ માઇનસ ત્રણ થઈ નાના ન કહેવાય. એટલે મારે આ નિશ, તમે જ્યારે માઇનસ વડે ગુણો ને ત્યારે નિશાની ફેરવવી પડશે. સમજાણો? હવે જો માઇનસ બે વડે ભાગશું આપણે, જ્યારે માઇનસ સંખ્યા વડે ગુણો કે માઇનસ સંખ્યા વડે ભાગો ત્યારે નિશાની વચ્ચે જે હોય એ ફેરવી નાખવાની. અહીંયા માઇનસ બે ઉડી જશે, અહીંયા આવશે માઇનસ બે, એટલે જવાબ આવશે માઇનસ બે થી મોટી સંખ્યા. પેલા સંખ્યા રેખા દોરીએ, જો સંખ્યા રેખા પર નિરૂપણ, માઇનસ બે થી મોટી સંખ્યા, માઇનસ બે થી મોટી સંખ્યા એટલે માઇનસ બે ની જમણી સાઈડ, આને કહેવાય એક્સ ગ્રેટર દેન માઇનસ ટુ. એને આપણે જવાબ લખવો હોય અંતરાલ સ્વરૂપે તો પેલા ડાબી સાઈડ ની સંખ્યા પછી જમણી સાઈડ ની સંખ્યા. સમજાય કે બધાને? ચલો આગલી બધી રકમમાં ઇક્વલ ટુ કરી નાખ્યું છે, એ બધી રકમ એક્સ્ટ્રા દાખલો, એમાં ખાલી જો અહીંયા ઇક્વલ ટુ કરવાનું, અહીંયા ઇક્વલ ટુ, ઇક્વલ ટુ, ઇક્વલ ટુ. હવે છ પોઈન્ટ છ છ છ એ એનમાં તો આવશે ને, એટલે અહીંયા એક થી છ જ લખવા પડશે. ઝેડમાં ઉકેલ એ છ સુધી આવશે, આ બાજુથી લઈને છ સુધી. અહીંયા એક તમારે મોટો કાઉન્સ કરવો પડશે, કેમ કે હવે આપણી પાસે અહીંયા કઈ નિશાની છે? ઇક્વલ ટુ. આ ટપકું થઈ જશે ખાટું, યાદ છે ને ગણ પરિચય? હવે જો અહીંયા ઇક્વલ ટુ છે, ઇક્વલ ટુ, ઇક્વલ ટુ, ઇક્વલ ટુ, ઇક્વલ. હવે આમાં બે, આમાં તો પોઈન્ટ વાળી સંખ્યા હતી એટલે આમાં પોઈન્ટ ન લખ્યું, પણ અહીંયા તમે બે લખી શકશો, આમાં તમે બે લખી શકશો. અહીંયા મોટો કાઉન્સ બે આગળ આવશે. સમજાઈ ગયું બધા? અહીંયા આવશે ઘાટું, ઇક્વલ ટુ હોય ને એટલે ઘાટું ટપકું જ આવશે, એ ધ્યાન રાખવા. હવે જો અહીંયા ઇક્વલ ટુ કરી નાખ્યું છે, ઇક્વલ ટુ, હવે માઇનસ બે થી જ્યારે ભાગો ત્યારે નિશાની બદલશે. અહીંયા લખી દઉં છું, માઇનસ વડે ગુણો કે ભાગો ત્યારે અસમતા ફરે, એટલે અસમતાની નિશાની ચેન્જ થઈ જાય, ફરી જાય, એટલે અહીંયા આવશે ઇક્વલ. હવે આપણે ખાલી આર માં જ વાત કરીએ છીએ, આ ટપકું થઈ જશે ઘાટું, અહીંયા ઇક્વલ ટુ એટલે અહીંયા ઘાટું ટપકું છે એટલે ઇક્વલ ટુ, ઘાટું ટપકું છે એટલે અહીંયા મોટો કૌંસ. ચલો ઉદાહરણ ચોથું, એમાં હવે રકમ જ જોવાની ખાસ. જુઓ અહીં 5 માઇનસ 2x અપોન 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x બાય 6. પેલા જમણી સાઈડ આપણે 6 લસા લઈએ. હવે જો માટે છે ને એની બદલે તમે આ નિશાની કરજો. હવે x નિશાની યાદ રાખજો, આ માટેની બદલે આમ લખી શકશો.
અહીંયા આવશે x ઓછા 30 ભાગ્યા 6 3 2 6 જો ધ્યાન રાખજો અત્યારે મેં જે છેદ ઉડાડ્યો છે એ 3 થી ઉડાડ્યો છે માઈનસ 3 થી છેદ ઉડાડો ને તો આ નિશાની બદલવાની માઈનસ થી કંઈ કરો ને ગુણવાનું કે ભાગવાનું આવે ને ત્યાં નિશાની બદલજો હવે આ બે છે અહીંયા લઈ શકીશ બે કેવી સંખ્યા છે ધન એટલે આ નિશાની એમને એમ રહેશે બે ને અહીં ગુણશું 10 ઓછા 4x સમજાય ગયું બધાને હવે 30 ઓલી સાઈડ જશે એટલે 10 વત્તા 30 40 4x આ બાજુ આવશે એટલે 5x હવે ટેવ પાડવાની છે x છે ને એ હંમેશા ડાબી સાઈડ રાખવાની એટલે હું આને આમ ફેરવી નાખું છું 5x જો એરો કઈ સાઈડ છે 40 સાઈડ છે આમાં મેં એરો કઈ સાઈડ રાખ્યો છે 40 છે હવે 5 વડે ભાગશો 5 કેવી સંખ્યા છે તો કે ધન ધન સંખ્યાથી ભાગો તો કઈ ફેર ન પડે 40 ભાગ્યા 5 એટલે 8 તો જો ઉકેલ આવશે 8 અથવા 8 થી મોટું એટલે 8 પાસે મોટો કૌંસ અને અનંત સુધી નિરૂપણ કરશું ઘાટો ટપકુ કરી અહીંયા નીચે 8 લખી એની જમણી સાઈડ નો પ્રદેશ ઘાટો કરી નાખવાનો બરાબર હવે જો અહીંયા આવી જાઓ 7x પ્લસ 3 લેસ ધેન 5x પ્લસ 9 તો અને તો જ અને તો અને તો જ એ કે શું માટે કહી શકો 5x ઓલી સાઈડ આવશે 7x માઇનસ 5x 9 માઇનસ 3 એટલે 2x લેસ ધેન 6 બે વડે ભાગશો બે કેવી સંખ્યા છે ધન તો નિશાની નહીં બદલે x લેસ ધેન 3 આવશે x લેસ ધેન 3 એટલે 3 ની ડાબી સાઈડ લેવાનું એટલે પેલા માઇનસ ઇન્ફિનિટી આવશે પછી 3 અને નાનો કૌંસ નિરૂપણ લખીએ તો જો ઇક્વલ ટુ નથી એટલે આછું ટપકું કરો 3 લખો લેસ ધેન હોય તો ડાબી સાઈડ નો ભાગ ઘાટો કરો અને આ જ્યારે અંતરાલ લખો ને ત્યારે ડાબી સાઈડ પહેલા પછી જમણી સાઈડ આ બાજુનો ભાગ ઘાટો હોય તો પેલા આ પછી અહીંયા બરાબર એ ધ્યાન રાખજો ખાસ અને આવડે એવું છે 3 થી નાનું એટલે માઇનસ ઇન્ફિનિટી થી 3 ની વચ્ચે સમજાય કે બધા હવે જો ઉદાહરણ નંબર 6 માં આવી રીતે થોડું સ્ટેપ કરવાના છે 3x માઇનસ 4 લેસ ધેન 2 x પ્લસ 1 બાય 4 માઇનસ 1 પેલા ચાર લસા લઈ લો x પ્લસ 1 માઇનસ 4 ભાગ્યા 4 લસા એકદમ સાદું રૂપ આપવાનું જે તમે 9માં 10માં ધોરણમાં ભણ્યા હો ને એમાં શું હોય વચ્ચે બરાબર હતું અત્યાર સુધી ભણ્યા છો ને એમાં વચ્ચે બરાબર આવતા હવે થોડાક લેસ ધેન ને એવું બધું અહીંયા આવશે x માઇનસ 3 અપોન 4 જો બે છે એનાથી છેદ ઉડાડો તો નિશાની ન બદલે કેમ કે ધન સંખ્યા આ જે બે છે એના અહીંયા ગુણીશ તો 6x માઇનસ 8 અહીંયા x માઇનસ 3 x સામે જશે તો 6x માંથી x બાદ થાય તો 5x માઇનસ 8 આ બાજુ આવશે એટલે 8 ઓછા 3 5x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 5 હવે તમે ધન સંખ્યા 5 થી ભાગશો એટલે નિશાની એમને એમ રહેશે ઉકેલમાં
જો ગ્રેટર ધેન છે પેલા ઇક્વલ ટુ ની નિશાની એટલે મોટો કૌંસ એક અને જમણી બાજુ છે ગ્રેટર ધેન એટલે જમણી બાજુ એટલે જમણી બાજુ ઇન્ફિનિટી મૂકવાનું અથવા નિરૂપણ પહેલા કરે જો પછી તમને ક્યાં પ્રેક્ટિસ કરું ને એટલે સીધું આવડવા માંડશે જો આ વન છે એ પહેલા ઘાટું કેમ કે ઇક્વલ ટુ છે હવે ગ્રેટર ધેન નિશાની છે ને એક્સ ગ્રેટર ધેન તો જમણી સાઈડનો ભાગ ઘાટું એટલે પછી જો ઘણા લોકો પેલા આ દોરે પછી આ લખતા આવડે ઘણાને પેલા આ લખતા આવડશે પછી આ બે એક જ છે નિરૂપણ આપણને આવડવું જોઈએ ચલો હવે એમાંથી અહીંયા આગલા દાખલામાંથી ઇક્વલ ટુ જો હું કાઢી નાખું તો ચુસ્ત અસમતા એટલે નાનો કાઉન્સ આવશે અહીં પણ આપણે ખાલી જોતા રહીજો અહીંથી ઇક્વલ ટુ નીકળી જાય બાકી બધું એમને એમ રહેશે અહીંથી ઇક્વલ ટુ નીકળી જાય ટૂંકમાં બધેથી શું થઈ જાય ઇક્વલ ટુ ની નિશાની નીકળી જશે એટલે આ કાઉન્સ થઈ જશે નાનો અહીંયા આવી જશે છિદ્ર એટલે આ છૂટક સમજાઈ ગયું અંતરાલ સ્વરૂપ આ બધું ફરીથી જો ક્લિયર કરો તો અહીં છ લસા લીધા ત્રણ થી છેદ ઉડાડ્યા ત્રણ થી છેદ ઉડાડ્યા એટલે ધન સંખ્યા થી છેદ ઉડાડો ને તો નિશાનીમાં કઈ ફેર ન પડે બરાબર હવે જો અહીંયા ઇક્વલ ટુ કરી નાખું માનો આ તો ખાલી પ્રેક્ટિસ ની જ વાત છે અહીંયા ઇક્વલ ટુ બધા આવશે તો અહીંયા શું આવશે મોટો કૌંસ અહીંયા ઘાટું ટપ અહીંથી માનો કે ઇક્વલ ટુ કાઢી નાખું પેલા ચાર લસા આવશે એકમાંથી ચાર જાય ઓછા ત્રણ બે થી છેદ ઉડાડો બે ધન સંખ્યા છે એટલે નિશાની બદલશે નહીં એમને રહેશે પછી આ બે અહીંયા ઉપર ગુણો એટલે સિક્સ એક્સ માઇનસ એટ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એક્સ માઇનસ થ્રી બે આપણે ઉપર લઈ લીધા છે હવે એક્સ વાળા પદ ડાબી સાઈડ ને સંખ્યા વાળા પદ જમણી સાઈડ ભેગા કરવાના આઠમાંથી ત્રણ જાય તો પાંચ આવશે એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ વન આવશે અહીંયા ઇક્વલ ટુ છે એટલે મોટો કાઉન્સ આવશે અને ગ્રેટર દેન છે ને એટલે ઇન્ફિનિટી જમણી સાઈડ લખીને ઇન્ફિનિટી પાસે કોઈ દી મોટો કાઉન્સ ન કરતા નહીં તો શું થાય ઇન્ફિનિટી વિશે તમને ખબર છે એવો મિનિંગ થઈ જાય તમે ઇન્ફિનિટીને જાણો છો ઇન્ફિનિટી શું છે એ કોઈ ખબર જ નથી એક અનંત સુધીની સંખ્યા છે બરાબર અહીંયા ઇક્વલ ઉપર આપણે અહીંથી ઇક્વલ ટુ કાઢી નાખવાનું રહે ને તો અહીંથી બધેથી શું થશે ઇક્વલ ટુ ની નિશાની નીકળી જાય ઓલો આગલો જ દાખલો હતો નાનો કાઉન્સ આવશે અને અહીંયા છિદ્ર થઈ જશે